नमस्कार विद्यार्थी मित्रों, नमस्कार विद्यार्थी मित्रों, विषय गणित चैप्टर नंबर 3 विचल चरक समीकरण युग्म लेक्चर नंबर 4। गया लेक्चर ની અંદર આપણે સ્વાધ્યાય 3.3 ની અંદર પેલો દાખલો અને બીજો દાખલો બેનો અભ્યાસ કરેલો, તો પેલા દાખલા ની અંદર 4 દાખલા હતા અને બીજો દાખલો આપણે લીધો। હવે સ્વાધ્યાય 3.3 ની અંદર दाखला नंबर 1 ત્રીજો दाखला नंबर 3 બે સંખ્યાઓનો તફાવત 26 છે, બે સંખ્યાઓનો તફાવત 26 છે અને એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે તો તે બે સંખ્યા શું। હવે અત્યાર સુધીના આપણે જેટલા દાખલા ગણ્યા એના અંદર આપણે ડાયરેક્ટ વિચલ સુલેખ સમીકરણ આપી દીધા હતા અને આપણે એનો આદેશની રીતથી આપણે એનો ઉકેલ શોધતા હતા, પણ હવે એનાથી સેજ ઉલટું આવ્યું। હવે આપણે આ રીતે ખૂબ પ્રશ્ન આપેલ છે કે બે સંખ્યાનો તફાવત 26 છે અને તે બે સંખ્યા એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે તો તે બે સંખ્યા શું। હવે આપણે એ બે સંખ્યામાં શું કરવાનું, તો કે આ જે ખૂબ પ્રશ્ન આપેલો એના ઉપરથી આપણે પહેલા બે સમીકરણ બનાવવાના, એ બે સમીકરણનો ઉકેલ શોધી એટલે એના ઉપરથી આપણે એ બે સંખ્યા મળી જશે। તો જો આપણે દાખલો ગણવાની શરૂઆત કરીએ તો કે બે સંખ્યાનો તફાવત 26 છે, હવે પહેલા કઈ બે સંખ્યા છે એ આપણે ખબર નથી તો આપણે પહેલા ધારી લઈએ। ધારો કે એક સંખ્યા x છે, હવે આપણે ધારી લીધું એક સંખ્યા શું છે x। હવે એને એમ કીધું છે કે બે સંખ્યાનો તફાવત, તફાવત એટલે થશે બાદબાકી, તફાવત એટલે શું થશે બાદબાકી। એક સંખ્યા આપણે ધારી લીધી x છે, બીજી સંખ્યા y છે। હવે આપણે એમ કીધું છે કે બે સંખ્યાનો તફાવત 26 છે તો બે બંને સંખ્યાનો તફાવત છવ્વીસ છે। તો જો આપણે ધારી એક સંખ્યા કઈ ધારી x, બીજી સંખ્યા કઈ ધારી y, હવે બંનેનો તફાવત કેટલો કીધો 26, તો આપણે આમ લખીએ x માઇનસ y બરાબર 26 સમીકરણ નંબર 1, સમીકરણ નંબર 1। હવે આપણે અહીંથી આપણે એક સમીકરણ મળી ગયું, કેવા ઉપરથી, તો કે બે સંખ્યાનો તફાવત કેટલો છે 26, એમાં એક સંખ્યા આપણે ધારી x, બીજી સંખ્યા આપણે ધારી y અને બે સંખ્યાનો તફાવત કેટલો આપેલો તો 26 એટલે x માઇનસ y બરાબર કેટલા થયા 26। હવે આગળ આપણે રકમ વાંચી, એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે તો શરત પ્રમાણે જોઈએ એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે તો એક સંખ્યા કઈ હતી x, બીજી સંખ્યા કઈ હતી y, એટલે એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે। તો એક સંખ્યા આપણે અંદર હતી x, બીજી સંખ્યા આપણે અંદર હતી કેટલી y, હવે આ સંખ્યા બે આના કરતા 3 ગણી છે। હવે જો મારે બેની વચ્ચે બરાબર લખો x રહ્યો આના કરતા કેટલો છે 3 ગણો છે તો બેની વચ્ચે મારે બરાબર લખવો હોય તો x બરાબર તો ક્યારે લખાય, તો કે આ સંખ્યાને મારે કેટલા વડે ગુણવા પડે 3 વડે, કેટલા ગણી કીધી છે 3 ગણી કીધી એટલે આ સંખ્યાને મારે કેટલા વડે ગુણવા પડશે 3 વડે એટલે x બરાબર કેટલા આવશે 3 વડે। એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે તો એક સંખ્યા આપણી હતી x, બીજી સંખ્યા હતી y, પણ બીજી સંખ્યાની કેટલા ગણી હતી 3 ગણી એટલે આ સંખ્યા તો 3 ગણી હતી જ, આ x રહ્યો એ 3 ગણો હતો જ, y ને જો 3 ગણો કરવો હોય તો કેટલા વડે ગુણવા પડે 3 વડે એટલે x બરાબર 3 વડે। હવે આપણા આગળ બીજું સમીકરણ બની ગયા સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2। હવે જે આગળના દાખલામાં આપણે ઉકેલ શોધ્યો હતો એવી રીતે આપણે ઉકેલ શોધી, તો કે સમીકરણ 2 પરથી ચાલો સમીકરણ 2 પરથી x બરાબર 3 y એ તો રકમ આપણે આપેલી છે
x बराबर 3y આ સમીકરણ 2 ની કિંમત સમીકરણ 2 ની કિંમત કિંમત સમીકરણ 1 માં મૂકતા હવે જો જે સમીકરણ x માં આપેલું છે તો કે x - y 26 તો સમીકરણ 1 આપેલું x - y 26 એના અંદર આપણે કિંમત મૂકવાની x ની જગ્યાએ કેટલા મૂકવાના 3y તો 3y માઈનસ y બરાબર 26 આ y ના y એમનો માઈનસ ના માઈનસ એમનો x ની જગ્યાએ કેટલા મૂકવાના 3y 3y માંથી y જાય એટલે કેટલા આવશે 2y બરાબર કેટલા થશે 26 હજી y ની કિંમત જોતી હોય તો 2 ક્યાં વધી છે નીચે તો y બરાબર 26 ના છેદમાં 2 तो y बराबर कितना आवशे 13 y बराबर 13 अगर y की कीमत रही समीकरण नंबर 2 में मुके दे आपने तो y की कीमत y की कीमत समीकरण नंबर 2 में मुकता જો y ની કિંમત સમીકરણ નંબર 2 માં મૂકવાની તો આપણે આ સમીકરણ 2 શું આપેલું છે x 3y x આ 3 ના 3 y એટલે કેટલા મળ્યા તો કે 13 તો x કેટલા આવશે 39 x 39 અને y કેટલા આવ્યા 13 હવે જોજો y बराबर 13 और x बराबर 39 तो उत्तर है x और y को कितना आवशे 39 और 13 चलो अब हम अपना जवाब चेक कर ले साचा है कि खोटा दे जोई ले x बराबर 39 और y बराबर कितना मुकवाना 13 तो x बराबर 39 मुकी એટલે 39 माइनस y એટલે કેટલા આવશે 13 39 માંથી 13 થાય એટલે કેટલા આવે 26 સમીકરણ 1 નું સમાધાન થઈ ગયું આના અંદર આપણે મૂકી આ 39 નો x 39 3 ગુણ્યા y એટલે 13 એટલે 13 કરીને 39 લઈ બાજુ 39 39 જોઈએ જો ફરીથી હજી બે સંખ્યાનો તફાવત કેટલો આપેલો છે 26 અને એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે તો તે સંખ્યા 16 હવે શરૂઆતમાં આપણે ખબર નહોતી કે કઈ સંખ્યા કેટલી હોય છે એટલે આપણે ધારી લીધું ધારો કે એક સંખ્યા છે x બીજી સંખ્યા છે y હવે બંને સંખ્યાનો તફાવત આપી દીધેલો છે બંને સંખ્યાનો તફાવત કેટલો છે 26 એટલે આપણે લખ્યું એક સંખ્યા માઈનસ બીજી સંખ્યા એટલે x - y બરાબર કેટલા આવશે 26 હવે બીજી શરત એમ કહેતી છે કે એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે તો એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે તો એક સંખ્યા કેટલી લીધી x બીજી સંખ્યા લીધી y કેટલા ગણી કીધી હતી 3 ગણી તો 3 ગણી એ રૂપ અત્યારે બે વસ્તુ કેવી થાય સરખી એટલે સમીકરણ નંબર 2 હવે સમીકરણ 2 પરથી તો સમીકરણ 2 આપેલું x 3y તો સમીકરણ 2 ની કિંમત સમીકરણ નંબર 1 માં મૂકતા કે x - y કેટલા હતા 26 આ સમીકરણ 1 તો હતું જ આપણા આગળ તમે x ની જગ્યાએ 3y મૂકતા તો 3y - y 26 3y માંથી y છે એટલે 2y 26 હજી y ની કિંમત જોતી હોય તો 2 ક્યાં વધી છે છેદમાં તો y 26 ના છેદમાં 2 તો y કેટલા મળ્યા 13 હવે y ની કિંમત સમીકરણ નંબર 2 માં મૂકતા તો x કેટલા થશે 3 તો x 13 - 3 એટલે x કેટલા આવ્યા 39 તો ઉકેલ x ની કિંમત અને y ની કિંમત તો x ની કિંમત 39 અને y ની કિંમત કેટલી આવશે 1 ચાલો લખી લઈએ ચાલો ત્યાર પછી દાખલા નંબર 2 બે પૂરક કોણ પૈકી મોટો કોણ નાના ખૂણા કરતા 18 અંશ મોટો હોય તો તે પૂરક કોણ શોધો નવમા ધોરણની અંદર આપણે ભણી ગયા કે પૂરક કોણ એટલે કે જે બે ખૂણાનો સરવાળો 180 અંશ થાય તેને આપણે શું કહીશું પૂરક કોણ તો આના પરથી આપણે જોઈએ પેલા સમીકરણ કેવું બનશે હવે કયા ખૂણાનું માપ કેટલું હોય તે આપણે ખબર નથી મોટો ખૂણો કેવો હોય કેટલા અંશનો હોય છે નાનો ખૂણો કેટલા અંશનો હોય છે તે ખબર નથી તો આપણે એવું ધારી લઈએ ધારો કે મોટો ખૂણો
મોટો ખૂણો x અક્ષનો છે મોટો ખૂણો કેટલો છે x અક્ષનો હવે શું કીધું કે બે ખૂણા પૈકી મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 અંશ મોટો છે હવે શરત પ્રમાણે મોટો ખૂણો નાના ખૂણા કરતા નાના ખૂણા કરતા 18 અંશ મોટો છે હવે જો મોટો ખૂણો આપણે પેલા મોટો ખૂણો કયો ધાર્યો છે તો કે મોટો ખૂણો આપણે ધાર્યો છે x હવે નાના ખૂણા કરતા તો નાનો ખૂણો આપણે અંદર કયો છે y નાનો ખૂણો કયો છે y કેટલા તેના કરતા 18 અંશ મોટો છે આ બંને મારે સરખા લખવા હોય તો આમાં મારે પ્લસ કેટલા કરવા પડે પ્લસ 18 ત્યારે આ કઈ વસ્તુ કેવી થાય સરખી તો x બરાબર y પ્લસ 18 અહીં આપણે કહી દઈશું સમીકરણ નંબર 1 સમીકરણ નંબર 1 મોટો હોય તો કે પૂરક કોણ શોધો તો આપણે ખબર છે કે પૂરક કોણનો સરવાળો કેટલો થાય 180 તો બંને ખૂણા પૂરક કોણ હોવાથી બંને ખૂણા પૂરક કોણ હોવાથી x plus y बराबर 180 समीकरण नंबर एक समीकरण अपना लिखियो x बराबर y plus 18 બીજો સમીકરણ બંને ખૂણા પૂરક કોણ હોવાથી પૂરક કોણના બે ખૂણાનો સરવાળો કરો તો 180 તેથી x plus y બરાબર કેટલા આવશે 180 તો x બરાબર y plus 18 આ જે સમીકરણ 1 ની કિંમત લઈ સમીકરણ નંબર 2 માં મૂકી દે તો કે સમીકરણ 1 ની કિંમત समीकरण 1 की कीमत f की कीमत समीकरण 2 में मूकता अब जो समीकरण 1 की कीमत समीकरण नंबर 2 में मूकवा दो समीकरण 2 શું આપેલું છે તો કે x plus y बराबर 180 x plus y बराबर 180 એમાં x ની જગ્યાએ લખવાનો y plus 18 तो y प्लस 18 प्लस y बराबर 180 अब y बनता y એટલે 2y बराबर अब प्लस 18 बराबर की सामने से जाए એટલે माइनस 180 माइनस 18 2y बराबर 180 માંથી 18 જાય એટલે કેટલા આવશે 165 તો 2y બરાબર કેટલા આવ્યા 65 તો y બરાબર 165 ભાગ્યા 2 તો y બરાબર કેટલા આવશે 165 ભાગ્યા 2 કરો એટલે કેટલા આવશે 81 y બરાબર કેટલા આવ્યા 81 એક ખૂણો આપણે મળી ગયો જે નાનો ખૂણો હતો એ આપણે મળી ગયો કેટલો મળ્યો 81 હવે બંને ખૂણો પૂરક કોણ હોવાથી સમીકરણ 2 ની અંદર કિંમત મૂકી તો પણ મળી જાય ને સમીકરણ 1 ની અંદર કિંમત મૂકી તો પણ આપણે મળી જશે તો કે સમીકરણ 1 પરથી ચાલો સમીકરણ 1 જો તો શું આપેલું છે તો કે x બરાબર y પ્લસ 18 તો x બરાબર y પ્લસ 18 એના અંદર આપણે y ની કિંમત જોઈ હતી કેટલી મળી 81 તો 81 પ્લસ 18 81 વત્તા 18 એટલે એનો સરવાળો કેટલો આવશે 99 તો x બરાબર કેટલા મળશે 99 એટલે એક ખૂણો હશે 99 અંશનો અને એક ખૂણો કેટલો હશે 81 અંશનો આ બે ખૂણો મળી ગયા તો ઉકેલ તો કે x ની કિંમત કેટલી આવી 99 અને y ની કિંમત કેટલી આવી 81 ચાલો ફરીથી જોઈ લ્યો બે પૂરક કોણ પૈકી મોટો ખૂણો નાના ખૂણો કરતા 18 અંશ મોટો હોય તો તે પૂરક કોણના માપ શોધો હવે આપણે ખબર નથી કે કયા ખૂણાનો માપ કેટલા અંશ છે એ આપણે ખબર છે નહીં એટલે આપણે ધારી લીધું ધારો કે મોટા ખૂણાનો માપ x અંશ ધારો કે મોટો ખૂણો એ x અંશનો છે હવે મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 અંશ મોટો છે એટલે મોટો ખૂણો કયો હતો તો કે x નાનો ખૂણો આપણે ધારી લીધો તો કેટલો y + 18
અહીં સાથે આપણે લખી નાખીએ કે નાનો ખૂણો y છે, નાનો ખૂણો y છે, હા, એટલે મોટો ખૂણો નાના ખૂણા કરતા 18° જેટલો કેટલો છે મોટો, તો x બરાબર નાનો ખૂણો હતો y, અહીં જ્યારે બંને મારે સરખા લખો હોય તો આપણે બરાબર કેટલા કરવા પડે પ્લસ 18, એટલે x બરાબર y પ્લસ 18. હવે શું કીધું કે બે ખૂણા પૂરક કોણ છે, તો બંને ખૂણા પૂરક કોણ હોવાથી બે પૂરક કોણનો સરવાળો કેટલો થાય 180, તો x પ્લસ y બરાબર 180, x પ્લસ y બરાબર 180. બે સમીકરણ મળી ગયા, તો સમીકરણ 1 ની કિંમત સમીકરણ નંબર 2 માં મૂકતા, તો સમીકરણ 1 શું આપેલું છે, તો કે x બરાબર y પ્લસ 18, તો આ મૂક્યું કે x પ્લસ y બરાબર 180. હવે સમીકરણ 1 ની કિંમત મૂકી x એટલે કે કેટલું લખવાનું, y પ્લસ 18, y પ્લસ 18 પ્લસ y બરાબર 180, y વત્તા y એટલે 2y બરાબર 180 માઇનસ 18, 180 માં 18 જાય એટલે 162, y વત્તા y એટલે 2y, તો 2y બરાબર 162, તો y બરાબર 162 ના છેદમાં 2, તો y બરાબર 81. સમીકરણ 1 પરથી y ની કિંમત મૂકી x બરાબર y પ્લસ 18, y એટલે 81 પ્લસ 18 એટલે 99, તો y બરાબર 81 અને x બરાબર કેટલા એના 18. તો મોટા ખૂણાનું માપ કેટલું હોય છે, તો કે મોટા ખૂણાનું માપ હશે 99, એટલે મોટા ખૂણાનું માપ 99 હશે અને નાના ખૂણાનું માપ 81 હશે. એટલે મોટા ખૂણાનું માપ 99 હશે અને નાના ખૂણાનું માપ 81 હશે. લખી નાખો.